નમસ્કાર મિત્રો ધોરણ દસ ગણિત પ્રકરણ પાંચ સમાંતર શ્રેણીના એક ખાસ દાખલામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આપણે એક સમાંતર શ્રેણીનો આજે ખાસ દાખલો શીખવાના છે દાખલાની રકમ આ પ્રમાણે છે જો એકના છેદમાં એ એકના છેદમાં વી અને એકના છેદમાં સી જે છે આ ત્રણ પદો જે છે એ સમાંતર શ્રેણીમાં છે તો કૌશમાં એકના છેદમાં એ વત્તા એકના છેદમાં બી ઓછા એકના છેદમાં સી કૌશ પૂરો બીજા કૌશમાં એકના છેદમાં બી વત્તા એકના છેદમાં સી ઓછા એકના છેદમાં એ બરાબર ખાલી જગ્યા અને એના જવાબો આ પ્રમાણે આપેલા છે આમાંથી કયો જવાબ સાચો છે આપણે શોધવાનો છે ચાલો મિત્રો આ દાખલો કેવી રીતે ગણી શકાય તે જોઈએ મિત્રો આપણને એકના છેદમાં એ એકના છેદમાં બી અને એકના છેદમાં સી જે છે એ આ ત્રણ પદો જે છે એ સમાંતર શ્રેણીમાં છેદમાં બી અને એકના છેદમાં સી તો એનો સામાન્ય તફાવત જે છે એ સરખો થશે એટલે હું આવું લખી શકું સામાન્ય તફાવત બરાબર બીજું પદ ઓછા પહેલું પદ આ બીજું પદ ઓછા પહેલું પદ બરાબર ત્રીજું પદ ઓછા બીજું પદ આ પહેલું પદ છે આ બીજું પદ છે અને ત્રીજું પદ છે એટલે બીજું ઓછા પહેલું અને ત્રીજું ઓછા બીજું હું લખી શકું આપણે આનું થોડું સાદુરૂપ આપીશું માટે એકના છેદમાં બી અહીં ઓછા છે તો એ પદને હું બરાબરની આ બાજુ લાવી દઈશ અને આ ઓછા પદ છે એને બરાબરની હું આ બાજુ લાવીશ એટલે આ ઓછા એકના છેદમાં બી જે છે એ આ બાજુ આવશે તો વધતા એકના છેદમાં બી થશે અને આ એકના છેદમાં સી ત્યાંના ત્યાં છે અને ઓછા એકના છેદમાં એ છે એને હું બરાબર નહીં આ બાજુ લઈશ તો વધતા એકના છેદમાં એ થશે હવે અહીંયા આગળ એકના છેદમાં બી વત્તા એકના છેદમાં બી એટલે બે વખત છે એટલે હું આવું લખી શકું કે બે વખત એકના છેદમાં બી એટલે કે બે ના છેદમાં બી બરાબર એકના છેદમાં સી વત્તા એકના છેદમાં એ આ પરિણામનો ઉપયોગ આપણે આ દાખલામાં કરીશું અને જવાબ લા લઈશું અહીંયા આગળ મારે આની કિંમત શોધવાની છે એટલે હું લખું છું અહીંયા આગળ આ જે રકમ છે મેં લખી દીધી છે આખી જ હવે આગળ હું આ દાખલાની અંદર એકના છેદમાં સી ની કિંમત અને એકના છેદમાં એની કિંમત હું અહીંથી મેળવીને આમાં લખવાનો છું એટલે એકના છેદમાં ની કિંમત હું અહીંથી લખું એટલે એકના છેદમાં ને સૂત્રનો કરતા બનાવું તો વધતા એકના છેદમાં એને હું બરાબરની આ બાજુ લાવી દઉં તો એકના છેદમાં ની કિંમત થશે બેના છેદમાં બી ઓછા એકના છેદમાં એ એ કિંમત હું અહીં મૂકીશ હવે કિંમત મૂકીશ એટલે અહીંયા આગળ ઓછા છે એટલે અંદરના પદના નિશાનો બદલાશે આપણે જોઈએ કેવી રીતે ચાલો એકના છેદમાં એ વત્તા એકના છેદમાં બી એમના એમ આ ઓછા છે અહીંયા આગળ એટલે અહીંયા આગળ શું થશે જુઓ મારે કિંમત કોની મૂકવાની છે એકના છેદમાં સીની ની એની આગળ ઓછા છે એટલે અહીં આ જે છે વત્તા છે એ ઓછા એકના છેદમાં એ થશે એ વત્તા થઈ જશે અને આ ઓછા થઈ જશે એટલે ઓછા બેના છેદમાં બી અને વત્તા એકના છેદમાં એ થશે એ જ રીતે એકના છેદમાં બી વત્તા એકના છેદમાં સી અહીં ઓછા છે અને એકના છેદમાં એની કિંમતો મેળવવા માગું છું એકના છેદમાં એ એટલે આ બાજુ જશે તો ઓછા એકના છેદમાં સી થશે બે છેદમાં બી ઓછા એકના છેદમાં સી પણ અહીં મૂકીશું તો આગળ ઓછા હોય ચિહ્નો બદલાઈ જશે એટલે બેના છેદમાં બી જે છે માઇનસ થઈ જશે અને આ જે છે એ આ બાજુ આવશે તો માઇનસ થશે એ અહીં પ્લસ થઈ જશે હવે હું શું કરીશ જુઓ અહીં એકના છેદમાં એ અને એકના છેદમાં એ એટલે બે વખત એકના છેદમાં એ છે એટલે હું લખીશ બે ના છેદમાં એકના છેદમાં એ અહીંયા વધતા એકના છેદમાં બી છે અને અહીં ઓછા બે ના છેદમાં બી છે અહીં અસમાન ચિહ્નો છે તો મારે બાદ બાકી કરવી પડશે એટલે બે બેના છેદમાં બી જે છે એટલે કે બે વખત જે છે એમાંથી એક વખત કરીશ તો આવશે પણ નિશાન મોટી સંખ્યાની લખીશું એટલે કે અહીં ઓછા લખીશું એવી જ રીતે અહીંયા આગળ આપણે જોઈએ તો એકના છેદમાં સી અને એકના છેદમાં સી એક વખત અને બીજી વખત એટલે બે વખત થશે અહીંયા આગળ અહીંયા એક વખત છેદમાં બી છે અહીંયા બે વખત છેદમાં બી છે પણ બંનેના નિશાન જુદા જુદા છે આ ઓછા છે તો મારે બાદ બાકી કરવી પડશે એટલે બેના છેદમાં બી જે છે એમાંથી એકના છેદમાં બી એક વખત જતા રહેશે એટલે એક વખત વધશે પણ આ મોટી સંખ્યા છે એટલે આપણે અહીં એનું નિશાન લખીશું કૌંસ છોડી નાખીશું સૌથી પહેલા હું આને આની સાથે ગુણીશ તો બે દુ ચાર અને છેદમાં થશે એસી બે દુ ચાર છેદમાં એસી હવે આ બે ના છેદમાં એ છે એને હું આની સાથે ગુણીશ તો બે એકા બે અહીં જુઓ આ વત્તા આ ઓછા એટલે ઓછા હું બે ના છેદમાં એને આની જોડે ગુણીશ અને પછી આની સાથે ગુણીશ એટલે બે દુ ચાર છેદમાં એસી હવે આ બે ના છેદમાં એ છે એને આની સાથે ગુણું તો બે એકા બે એટલે બે અને એ ગુણ્યા બી એટલે એ બી અને આ વત્તા ઓછા ઓછા આવશે હવે એકના છેદમાં બી જે છે એના વડે માઇનસ એકના છેદમાં બી જે છે એના વડે હું અને ગુણીશ તો માઇનસ પ્લસ માઇનસ એક ગુણ્યા બે અને બી ગુણ્યા સી એટલે બીસી માઇનસ માઇનસ પ્લસ એક ગુણ્યા એક એટલે એક બી ગુણ્યા બી એટલે બીનો વર્ગ થશે આપણે અહીં આવ્યા હતા આ પરિણામનો આપણે ઉપયોગ કરવાના છીએ હવે આનું થોડુંક સાદુરૂપ આપીશું ચારના છેદમાં એસી હું એમના એમ લખીશ અહીંથી આ પદ આ બીજું અને આ ત્રીજું પદ એમાંથી હું બે સામાન્ય લઈ શકું છું માઇનસ સામાન્ય લઈ શકું છું અને સાથે સાથે છેદમાં બી પણ સામાન્ય લઈ શકું છું એટલે માઇનસ ટુ બાય બી આપણે અહીંથી સામાન્ય લઈશું એટલે અહીં કૌશમાં અહીંયા બે સામાન્ય નીકળી ગયા એટલે એક આવશે આ બી સામાન્ય નીકળી ગયા એટલે અહીં આવશે નીકળી ગયા એટલે એકના છેદમાં બી નો વર્ગ થશે હવે આ જે કિંમત છે એકના છેદમાં એ વધતા એકના છેદમાં સી જુઓ એકના છેદમાં એ વધતા એકના છેદમાં સી એની કિંમત છે બે ના છેદમાં બી એટલે આની જગ્યાએ હું આ પરિણામનો ઉપયોગ કરીશ અને લખીશ બેના છેદમાં બી બાકી બધું એમનું એમ ચારના છેદમાં એસી ઓછા બેના છેદમાં બી આની જગ્યાએ બેના છેદમાં બી વધતા એકના છેદમાં બી અને ગુણાકાર કરીશું તો બે દુ ચાર છેદમાં બી વર્ક થઈ જશે આ એમનું એમ પદ છે અહીં બે દુ ચાર બી ગુણ્યા બી બીનો વર્ગ અને આ માઇનસ આ માઇનસ છે એટલે અહીં માઇનસ વધતા વધતા એકના છેદમાં બી હવે ચારના છેદમાં એસી એમના એમ આવશે આ ચાર વખત બીનો વર્ગ છે પણ માઇનસ છે અને આ એક વખત બીનો વર્ગ છે એકના છેદમાં બીનો વર્ગ છે પણ પ્લસ ઓછા ચાર છેદમાં બીનો વર્ગ એક છેદમાં બીનો વર્ગ અસમાન ચિહ્નો છે આના નાના તો બાદ બાકી કરવી પડશે આ વધુ ચાર વખત છે એમાંથી એક વખત નીકળી જશે એટલે ત્રણ વખત રહેશે મોટી સંખ્યાનું નિશાન આવશે એટલે ત્રણના છેદમાં બીનો વર્ગ આવશે આ પદ એમનું એમ અને અહીં આવશે ત્રણના છેદમાં બીનો વર્ગ આપણે સાદું રૂપ આપતા અહીં પહોંચ્યા હવે અહીં જોઈએ તો આ એ વિકલ્પમાં જવાબ આપેલો છે એટલે આ દાખલાનો જે જવાબ છે મિત્રો આ એ વિકલ્પ આવશે સાચો જવાબ એક બે વખત પ્રેક્ટિસ કરવી પડે એમ છે આ દાખલાની મિત્રો તો તમને એનો સાચો જવાબ તમે મેળવી શકશો અથવા તો સમજ પડશે તમને મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં